યોગાની સૌથી સારી બાબત એ છે કે તેમાં કોઈ સ્પર્ધા નથી. આપણે જેટલું ઈચ્છીએ તેટલું કરી શકીએ, શરીરમાં કેટલી ઉર્જા છે તે પ્રમાણે. યોગા મને શાંત રાખે છે અને સરળતા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ કરે છે. રિયાન સુરાની 9 વર્ષની વયે દુનિયાના સૌથી નાના સર્ટિફાઈડ યોગ ઇન્સ્ટ્રક્ટર બન્યા છે. યોગા ઇઝ ફન. યોગા મજાની વસ્તુ છે. ચોક્કસપણે કહું તો તે કંટાળાજનક નથી, અને તેની સૌથી સારી બાબત એ છે કે દરેક પ્રકારનું શરીર તે કરી શકે છે. રિયાન્સને માત્ર 4 વર્ષની ઉંમરે યોગ પ્રત્યે આકર્ષણ થયું હતું. When I was 4 years old, મેં નિયમિત રીતે યોગા કરવાની શરૂઆત કરી જ્યારે હું ચાલતા પણ નહોતો શીખ્યો. હું પ્રાણાયામ કરતો અને શ્વાસોચ્છ્વાસની કસરત કરતો. એ તાલીમ તીવ્ર હોય છે, તો પણ હું આખા ક્લાસ સાથે મારી તાલીમ પૂરી કરી શક્યો, અને મને લાગે છે કે હું દરેકનો પ્રિય વિદ્યાર્થી હતો. યોગની સારી સમજ માટે યોગ ટીચરે તેમને ટીચિંગ કોર્સમાં જોડાવા માટે કહ્યું અને તેઓ જોડાયા. ભારતમાં યોગનો કોર્સ પૂરો કર્યા બાદ રિયાન્સ દુબઈ ગયા અને ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમને મળેલા આ સન્માનની તેમને ખબર પડી. હવે રિયાન્સ દુબઈની એક શાળામાં યોગ શીખવે છે. તેઓ નાના ખાનગી વર્કશોપ પણ કરાવે છે. રિયાન્સને આશા છે કે તેઓ વધુ ને વધુ લોકોને યોગ સાથે જોડશે. મારે એ સંદેશ આપવો છે કે કોઈને પણ એવું ના માનવું જોઈએ કે હું આ ના કરી શકું, કે મારાથી આ નહીં થાય. તેના બદલે તમારી શક્તિનો ઉપયોગ કરો અને વિચારવાની શક્તિને કામે લગાડો કે હું આ તકને કઈ રીતે ઝડપીશ અને મારા ગોલને પામવા માટે તમામ રસ્તાઓ અજમાવીશ.